Good afternoon. Good afternoon, sir. Lunch break બધા કર્યો છો લાગે છે. મારી મને પણ યાદ નવો તો કદાચ બધા ખાધું નહીં હશે તો લાઈક એનર્જી લેવલ વુડ બી વેરી ડાઉન. So it's good that you are having very good energy, okay? And first of all, I would like to say one thing. કાજે અહીંયા આવી મેં એક વસ્તુ માર્ક કરી છે, ધ વે આઈ હેવ સીન ધ એન્થુઝિયાઝમ એન્ડ ધ એનર્જી ઓફ ધ લાસ્ટ સેમેસ્ટર સ્ટુડન્ટ્સ હુ હેવ ક્રિએટેડ ધ પ્રોજેક્ટ ઇઝ ટ્રીમેન્ડસ. I was not expecting this level of work and this level of energy and this level of understanding. કારણ કે અમને ખબર છે કે અમે એન્જિનિયરિંગ કેવી રીતે માર્ક્સ કર્યું છે. Many of you are in last semester, right? Who are about to complete their engineering. And within 2-3 months, you will be starting looking for job. So people will have questions like what are the expectations from industry from us as an employee? Then will I be able to face interview confidently or not? મારાથી વ્યવસ્થિત વાત થશે કે નહીં, હું કઈ રીતે પ્રિપેર કરું, મારે કઈ વસ્તુ મારે આ ઇન્ડિયન પ્રિપેર થવું જોઈએ કે દેટ વિલ હેલ્પ મી ફાઇન્ડ અ જોબ આફ્ટર 2-3 મંથ્સ ઓર ડાઉન ધ લાઈન. સો આજનો જે આપણો ટોપિક છે, નેસેસરી સ્કિલ્સ ફોર અ ફ્રેશર ઇન સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી. સો આવા ઘણા બધા ક્વેશ્ચન તમારી પાસે હશે તો આપણે પ્રેઝન્ટેશનથી સ્ટાર્ટ કરીએ છીએ. પ્રેઝન્ટેશન બનાવ્યું છે, એટલું બધું એટ્રેક્ટિવ નથી. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે, presentation is about how things work in a business and what you should be ready for. આપણે એ ઘણા બધા લોકોને કદાચ ક્વેશ્ચન હશે કે કંપનીમાં કામ કઈ રીતે ચાલતું હોય છે. વી ડોન્ટ નો હાઉ કંપનીઝ વર્ક, એ લોકો કઈ રીતે વર્ક કરતા હોય છે અને ક્યાં કામ કેવી રીતે ચાલતું હોય છે, બરાબર છે? જો એનો થોડો ઘણો આઈડિયા હોય તો આપણે એ પ્રમાણે પ્રિપેર કરી શકીએ છીએ આપણે પોતાની જાતને ત્યાં આપણે પ્રેઝન્ટ કરવા માટે ઇન્ટરવ્યુમાં અથવા તો બીજી રીતે, બરાબર છે? તો એ વિશે આજે આપણે ડિસ્કસ કરીશું, બરાબર. હવે પ્રોજેક્ટ, આપણે પ્રોજેક્ટ બધા બનાવ્યો છે, બરાબર છે? આ જે એક સેમેસ્ટર વાળા છે એમને તો લગભગ બધા ઘણો સારો પ્રોજેક્ટ બનાવ્યા છે, તો બધાને એટલે ખબર હશે કે પ્રોજેક્ટ કઈ રીતે ડેવલપ થાય છે, રાઈટ? યસ. સો કેન એનીબડી ટેલ મી કે પ્રોજેક્ટ હાઉ ડઝ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ વર્ક? કેન એનીબડી ગિવ સમ ઇનપુટ? કોઈ કહી શકે છે કઈ રીતે વર્ક કરે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ? એક્ચ્યુઅલ કઈ રીતે વર્ક કરે છે તમને જે કોઈ આઈડિયા હોય, ફોરગેટ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી, ફોરગેટ અબાઉટ વોટ એવર યુ નો, કે તમને શું લાગે છે પ્રોજેક્ટ કઈ રીતે ડેવલપ થાય છે? કોઈ કહી શકે છે એનીબડી? માર્કેટની રિક્વાયરમેન્ટ પ્રમાણે, મીન્સ કે રિયલ વર્લ્ડની રિક્વાયરમેન્ટ પ્રમાણે, એ રિક્વાયરમેન્ટ શું છે એ લોકોની થિંગ્સ આપણે કેચ કરીને કાં તો પછી એનાલિસિસ કરીને એક અલગ નવો પ્રોજેક્ટ બને, કે જે વસ્તુ નથી ઇઝીલી સોફ્ટવેરમાં આપણે મૂકવું હોય તો, એટલે ન્યૂ ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય. બરાબર છે? તો એ આપણે હવે આગળ જોઈએ છીએ. અને હવે આપણે આજે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ વિશે વાત કરવાના છે, તો એ પહેલાં હું થોડું એ જણાવી દઉં છું કે આપણે જે અત્યારે આપણી આસપાસ જે કંપનીઝ હોય છે એને આપણે મેજરલી બે ટાઈપની કંપનીઝમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. સોરી, પહેલાં આપણે સોફ્ટવેર સમજાવી દઉં છું હું તમને, કે અત્યારે જે માર્કેટમાં જે સોફ્ટવેર ચાલે છે એ કઈ રીતના સોફ્ટવેર અત્યારે ડેવલપ થાય છે, બરાબર? યુ શુડ બી હેવિંગ સમ આઈડિયા કે કઈ રીતનું કામ તમે કરશો. અને આમાં જે ટાઈપ્સ ઓફ સોફ્ટવેર મેં લીધા છે એવું જરૂરી નથી કે ફક્ત આટલા ટાઈપના જ સોફ્ટવેર ડેવલપ થાય છે, બટ રાઇટ નાઉ ઇન માર્કેટ મેજોરિટી ઓફ ધ સોફ્ટવેર કેન બી ડિવાઇડેડ ઇન ટુ ધીસ થિંગ્સ. ફર્સ્ટ ઇઝ ડેસ્કટોપ બેઝ. ડેસ્કટોપ બેઝ એટલે આપણને બધાને ખબર જ છે કે આપણે ડેસ્કટોપમાં એપ્લિકેશન યુઝ કરતા હોઈએ છીએ, લાઈક એમએસ વર્ડ, પેઇન્ટ બ્રશ, ફોટોશોપ, લાઇક વાઇઝ, બરાબર છે? તો એ ટાઈપના જે ડેસ્કટોપ બેઝ એપ્લિકેશન ડેવલપ થતી હોય છે. ત્યાર પછી છે ક્લાઉડ બેઝ. ક્લાઉડ બેઝ જે છે એ થોડો એડવાન્સ કન્સેપ્ટ છે, કે એમાં કેવું હોય છે કે જે આપણી એપ્લિકેશન જે છે એ આપણે આપણી સિસ્ટમમાં ઇન્સ્ટોલ નથી કરવી પડતી. ઇટ ઇઝ ધ એપ્લિકેશન ઇઝ હોસ્ટેડ સમવેર ઓન સર્વર, વી કોલ ઇટ ક્લાઉડ, એન્ડ ફ્રોમ ધેર વી એક્સેસ ધેટ સોફ્ટવેર એન્ડ વી યુઝ ઇટ.
તમે બધા લગભગ ગૂગલનું જે ગૂગલ ડોક્સ છે કે ગૂગલ વર્ડ છે એ તમે યુઝ કરી લો છે. પછી થોડું એડવાન્સ કરો કોઈને ખ્યાલ હોય તો જોવોની સીઆરએમ આવે છે, સીઆરએમ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ, ઈઆરપી પણ હવે ઘણી બધી છે કે જે એ વસ્તુ હોસ્ટેડ હોય છે અને એ પછી ઓલ ઓવર ધ વર્લ્ડ એક્સેસ થશે, એ ગમે ત્યાંથી એક્સેસ થશે. ફર્સ્ટ ટાઈપ વી કેન સે વેરી જનરલ દેટ ઇઝ વેબસાઇટ્સ. વેબસાઇટ્સની બધાને ખ્યાલ છે કે વેબસાઇટ જે હોય છે એ ડિફરન્ટ ટાઈપની વેબસાઇટ હોય છે, ઈ કોમર્સ વેબસાઇટ્સ છે, દેન પોર્ટલ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ પોર્ટલ્સ, ઇન્ફોર્મેટિવ સાઇટ, પર્સનલ વેબસાઇટ, એ બધી ટાઈપની વેબસાઇટ્સ. અને છે મોબાઈલ એપ્લિકેશન, એવરીબડી ઇઝ યુઝિંગ મોબાઈલ એપ્લિકેશન, આઈધર એન્ડ્રોઈડ એપ્લિકેશન કે આઈઓએસ એપ્લિકેશન અથવા તો પછી વિન્ડોઝ એપ્લિકેશન, તો આ પણ બધાને ખ્યાલ છે. તો મેજરલી આપણે ડિવાઇડ કરી શકીએ છીએ કે આ ટાઈપનું વર્ક હોય શકે. તમે ફ્યુચરમાં જે વર્ક કરો મોટાભાગના છે આમાંથી એકમાં ફોલ થશે. પ્લસ મેં જે પ્રમાણે કીધું ડિઝાઇન ઓફ ધ ઓનલી કેટેગરીઝ, દેર આર મેની કેટેગરીઝ એન્ડ દેર વુડ બી મેની ડિફરન્ટ ટાઈપ ઓફ વર્ક, બટ મેજરલી અત્યારે આપણું આ રીતનું કામ ચાલે છે માર્કેટ. સો નાવ વી ગો ટુ ધ ટાઈપ ઓફ કંપનીઝ કે કંપની કઈ રીતની હોય શકે. તો એને મેં બે અત્યાર પાર્ટમાં ડિવાઈડ કરી છે. ફર્સ્ટ છે સર્વિસ બેઝ કંપની, બરાબર છે, સર્વિસ બેઝ કંપની એટલે જે સર્વિસ પ્રોવાઈડ કરતી હોય છે. એન્ડ ધેન નેક્સ્ટ વન ઇઝ, એનીબડી હેઝ આઈડિયા બીજું કોઈ હોય શકે? ઓન પ્રોડક્ટ, પ્રોડક્ટ બેઝ, પ્રોડક્ટ બેઝ, બરાબર, પોતાની પ્રોડક્ટ આવશે કે પ્રોડક્ટ બેઝ. હવે આ જે સર્વિસ બેઝ અને પ્રોડક્ટ બેઝ કંપનીનું થોડું હજી થોડું વધારે ઇન્ટ્રોડક્શન આપવા એની તમને વધારે ઇન્ફોર્મેશન આપું છું. એ લોકોના માટે ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે કે જે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે. સો કેન એનીબડી ટેલ મી હાઉ મેની પીપલ હેવ અ ડ્રીમ ઓફ સ્ટાર્ટિંગ ધેર ઓન કંપની ઓર ઓન એન્ટરપ્રાઇઝ? 1, 2, 3, ધેટ્સ અ વેરી ગુડ નંબર ઓફ પીપલ હુ વોન્ટ્સ ટુ સ્ટાર્ટ ધેર ઓન બિઝનેસ એન્ડ વોન્ટ ટુ બી એન એન્ટરપ્રેન્યોર. બીંગ એન એન્ટરપ્રેન્યોર ઇઝ રિયલી રિયલી વેરી હેલ્પફુલ, નોટ ઓનલી ટુ યુ બટ ઓલસો અધર પીપલ એન્ડ એઝ વેલ એઝ ધ કન્ટ્રી ઇટસેલ્ફ, બીકોઝ યુ આર એમ્પ્લોયિંગ પીપલ, યુ આર જનરેટિંગ એમ્પ્લોયમેન્ટ્સ. અને હવે આમાં છે ને અત્યારે સપોઝ 8-10 જણા આ પૂજા કર્યા, બરાબર છે. હવે આમાંથી ઘણાને કદાચ એવી પણ ભીખ લાગતી હશે કે અમારું તો રિઝલ્ટ એટલું સારું નથી, મને તો એટલું આવડતું નથી, તો હું કે રહીશ, રાઈટ? એવા છે કોઈ કે જેને એવું થોડો કોન્ફિડન્સ ડાઉન હોય તો પોતે એવો વિચાર થાય? તો એવું વિચારવાની જરૂરત નથી, બરાબર છે, ઓકે? કારણ કે હું પણ બહુ બધી ધગા બધી એટીકેટીથી પાસ થયો છું, ઓકે, એન્ડ આઈ એમ રાઈટ નાઉ ડુઈંગ વેરી ગુડ, ઓકે. સો એવી કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ, યુ કેન ડુ ઇટ. યુ નીડ ટુ પુટ સમ એફર્ટ, યુ નીડ ટુ પુટ, યુ નીડ ટુ લર્ન થિંગ્સ દેટ આર રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ, બટ યુ કેન ડુ ઇટ, ઓલવેઝ રિમેમ્બર, બરાબર છે. તમારે મહેનત કરવી પડશે બટ થશે. એવું પછી આપણે પહેલેથી એવું વિચારીએ કે ના, મારું તો રિઝલ્ટ સારું નથી, મારા કરતાં બીજાના વધારે આવે છે, તો ઇટ ઇઝ નોટ નેસેસરી, તમે કરી શકો છો, ઓકે. સો લેટ્સ ગો વિથ ધ ટાઈપ્સ ઓફ કંપની. હવે સર્વિસ બેઝ કંપની કઈ રીતે વર્ક કરે છે, એનું પ્રોજેક્ટ લાઈફ સાયકલ શું હોઈ શકે? તો સૌથી પહેલાં આવશે કે આપણે સર્વિસ બેઝ કંપની મતલબ કે કોઈ એક પ્રોજેક્ટ છે, કોઈ પણ એક ક્લાયન્ટ છે અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે કે તમારે આ ડેવલપ કરવાનું છે અને તમે એ ડેવલપ કરો છો. ક્લાયન્ટ કહે છે કે મારે તો એબીસી વેબસાઇટ જોઈએ છે, તો તમે એ વેબસાઇટ ડેવલપ કરશો. સો યુ આર પ્રોવાઇડિંગ અ સર્વિસ, સો દેટ ઇઝ સર્વિસ બેઝ કંપની. સો સર્વિસ બેઝ કંપનીમાં સૌથી પહેલું તમારે શું કરવામાં આવે છે કે તમે ક્લાયન્ટ ફાઇન્ડ કરો છો. ક્લાયન્ટ ફાઇન્ડ કરવા માટે ઘણા બધા સોર્સિસ હોય છે. જેમ જેમ જો તમે આગળ વધશો તેમ તેમ તમને ખ્યાલ આવશે કે અમુક કંપની જે છે બધાની ડિફરન્ટ સ્ટ્રેટેજી હોય છે ક્લાયન્ટ ફાઇન્ડ કરવાની. અમુક કંપની પોતાની વેબસાઇટ પ્રોપર બનાવે છે અને એનું પ્રોપર માર્કેટિંગ કરે છે અને ત્યાંથી ઇન્ક્વાયરી જનરેટ કરાવે છે. અમુક વેબસાઇટ જે છે ક્લાયન્ટનો ડેટાબેઝ ગૂગલ પરથી કે ગમે ત્યાંથી પ્રિપેર કરે છે અને પછી એમને આઈધર કોલ કરે છે અથવા ઇમેલ કરે છે અને તે આ રીતે તમારી રિક્વાયરમેન્ટ છે કે ઓકે. અમુક બિડિંગ પોર્ટલ્સ ઘણા બધા અવેલેબલ છે અત્યારે જે ફિનાન્સિંગ પ્રોજેક્ટ આપતા હોય છે, તો અમુક કંપનીઝ ત્યાંથી પણ પ્રોજેક્ટ લેતી હોય છે. સો દેર આર સો મેની વેઝ યુ કેન ફાઇન્ડ ધ ક્લાયન્ટ. હવે ક્લાયન્ટ આવી ગયો, બરાબર છે, ચલો એ ક્લાયન્ટે મને રિસ્પોન્સ કર્યો કે એને કંઈક ડેવલપ કરવું છે, બટ મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટ શું કેવું હોય છે કે રિક્વાયરમેન્ટ ક્લિયર હોતી નથી, ઓકે. સો તમારે શું કરવું પડે કે તમારે એની સાથે ચર્ચા કરવી પડે, ડિસ્કશન કરવું પડે, ઓકે, કે તમે ઇન્ફોર્મેશન બેક એન્ડ થ્રુ પાસ કરો છો, એને કંઈક મોકલ્યું છે, કેન યુ સ્ટડી, કેન યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અને એને સમજાવો કહો કે આવી રીતનું બનાવશે, કે ગેપ હશે તો એ ઉપરથી ઇનપુટ આપશે. સો એવી રીતે બેક એન્ડ ફોર્થ તમારી ઇન્ફોર્મેશન જશે એન્ડ ધેન ધ રિક્વાયરમેન્ટ એનાલિસિસ વિલ બી ડન.
હવે એકવાર રિક્વાયરમેન્ટ એનાલિસિસ થઈ ગયું, તમારી એકવાર રિક્વાયરમેન્ટ ફાઇનલાઇઝ થઈ ગઈ છે, પછી તમારે ક્લાયન્ટને ટાઈમ અને કોસ્ટ એસ્ટિમેશન આપવું પડે છે. ઓકે, કે આમાં કેટલો ટાઈમ લાગશે અથવા તમને કેટલી કોસ્ટ થશે. હવે બીજી વસ્તુ જે મેં કીધી કે આ જે બિઝનેસ સ્ટાર્ટ કરવા જે માંગે છે એમના માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, યુ કેન સી. બટ જે લોકો જોબ કરશે ને એમને પણ ડાઉન ધ લાઈન આફ્ટર 2-3 યર્સ આ વસ્તુ આવશે જ આવશે. બિકોઝ તમે 3-4 કે 5 વર્ષ પછી કોડિંગ નથી જ કરવાના, ધીમે ધીમે કોડિંગ તમારું છૂટતું જશે. યુ વિલ બી સ્ટાર્ટિંગ કમ્યુનિકેટિંગ વિથ ધ ક્લાયન્ટ, તો એ ટાઈમે તમને ખબર હોવી જોઈએ કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કઈ રીતે કરવાનું છે, કઈ રીતે ક્વેશ્ચન્સ ઊભા કરવાના છે, કઈ રીતે આપણે રિક્વાયરમેન્ટ આખી ફ્રીઝ કરાવીએ છીએ. અને એ રિક્વાયરમેન્ટ ફ્રીઝ થઈ ગયા પછી તમે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ રિક્વાયરમેન્ટમાં આટલો ટાઈમ લાગશે. એટલે જેમ જેમ એક્સપિરિયન્સ આવશે તેમ તેમ તમે આ વસ્તુ શીખી શકો છો. અને ત્યાર પછી આપણો પ્રોજેક્ટ કન્ફર્મેશન જોઈએ છે. આખુંમાં પ્રોજેક્ટ લાઈફ સાયકલ નથી પડતું, ડેવલપમેન્ટ આખું બાકી છે, એ આપણે પછીની સાયકલ આવે છે. એ પહેલાં આપણે પ્રોડક્ટ બેઝ કંપની જોઈએ. સો પ્રોડક્ટ બેઝ કંપનીમાં પણ કેવું છે કે આપણને પ્રોજેક્ટ જોઈશે, બટ એ પ્રોજેક્ટ ક્લાયન્ટ નથી આપતો આપણને, આપણે પોતે ડિસાઇડ કરીએ છીએ કે આપણે શું બનાવવું છે. બરાબર છે? હવે મને એવું થાય છે કે આ અહીંયા જે છે આ સિસ્ટમ છે અહીંયા કંઈક બિઝી છે, સો આઈ ટ્રાય ટુ મેક સમથિંગ ટુ ફિલ દેટ ગેપ. બરાબર? તો એના માટે આપણે માર્કેટ રિસર્ચ કરવું પડશે. કે મને આઈડિયા તો આવી ગયો, ચલો કોઈ વાંધો નથી, બટ હવે મારે માર્કેટ રિસર્ચ પણ કરવું પડશે કે આ જે મને આઈડિયા આવ્યો છે એની કેટલી એપ્લિકેશન્સ અવેલેબલ છે ઓલરેડી માર્કેટમાં, એ લોકો કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે, અને સપોઝ મારે બનાવ્યું હશે તો હું શું નવું આપીશ, કે કેમ લોકો મારી પ્રોડક્ટ યુઝ કરશે. તો એ રીતનું માર્કેટ રિસર્ચ પણ કરવું પડતું હોય છે પ્રોડક્ટ મેનેજમેન્ટ. અને ત્યાર પછી એમાં ડિપાર્ટમેન્ટ એનાલિસિસ આવશે. આપણે માર્કેટ રિસર્ચ કરીને કન્ફર્મ કરી દઈશું કે મારે આટલી આટલી વસ્તુ બનાવવી છે, અને ત્યાર પછી રિક્વાયરમેન્ટ એની પણ ફાઇનલ કરવી પડશે. જો પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ ફાઇનલ નહીં થાય તો એ પ્રોજેક્ટ ક્યારેય પૂરો નહીં થાય. તો રિક્વાયરમેન્ટ એક પોઈન્ટ પર તમારે ફાઇનલ કરવી જ પડતી હોય છે, આઈધર સર્વિસ બેઝ હોય કે પ્રોડક્ટ બેઝ હોય. એન્ડ ધેન હવે જે આ રિક્વાયરમેન્ટમાં ફાઇનલ થઈ ગઈ, સપોઝ સર્વિસ બેઝ હોય છે કે પ્રોડક્ટ બેઝ હશે, પછી આપણું ચાલુ થાય છે ડેવલપમેન્ટ. સો ઇન ડેવલપમેન્ટ, જ્યારે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે તો સૌથી પહેલાં આપણે પ્રોજેક્ટ પ્લાન બનાવવો પડશે. બરાબર છે? આમાંથી બધા જે 8 સેમેસ્ટર વાળા સ્ટુડન્ટે જે પ્રોજેક્ટ કર્યો છે એમાંથી કેટલા જણા પ્રોજેક્ટ પ્લાન બનાવેલો હતો? અચ્છા, શું બનાવ્યું? પહેલે તો જો ચાર્ટ બના થા ઉસકે હિસાબ સે ટ્રિગર્સ કોન સે કોન સે યુઝ હોંગે, કે કિસ ટેબલ કે અંદર જેસે યુઝર્સ કે અંદર આતા હૈ તો ઉસકે અંદર જેસે હમે નોટિફિકેશન પ્લાન લે, તો દૂસરે ટેબલ કે અંદર કિસી ટેબલ મે ઇન્સર્ટ કરને કે બાદ ઇફેક્ટ કોન સી ટેબલ મે જાતી હૈ, ફિર ક્લાયન્ટ કો કિસ તરીકે સે યાની એક વર્ક હુઆ ફિર દૂસરે કે લિયે એસા કે ટ્યુટર અગર હમે ઉસે ટ્યુટર બનાના થા તો ઉસકે લિયે કોન સા લોજિક અપ્લાય હોગા, કિસ તરીકે સે જાયેગા વો જો હમારે સીનિયર્સ થે વો થોડા ગાઈડ કરતે થે ઇસ તરીકે સે વો પહેલે હમકો બતાતે થે પેપર વર્ક કરતે થે ફિર ઉસકે ઉપર હમ આઈએ. હવે તમે જે પ્રોજેક્ટ કર્યો છે ને જે આપણે હા એજ્યુકેશન મેનેજમેન્ટ સમથિંગ ટ્રેનિંગ સેન્ટર મેનેજમેન્ટ, એ ટ્રેનિંગ સેન્ટર મેનેજમેન્ટમાં તમે જો કહો છો ને એ અત્યારે તમે જે સમજાવ્યું ધેટ ઇઝ પ્રોજેક્ટ પ્લાન, બટ એ પણ હજી ઘણા નીચા લેવલ પર આવે છે, હજી એના ઉપરના લેવલનો પ્રોજેક્ટ પ્લાન જોઈશે. ઓકે, તમે કહો છો કે આપણે ડેટાબેઝમાં શું એન્ટ્રી કરશે કે એ જે છે ને એ ઘણા નીચા લેવલ પર આવે, એ પહેલાં છે ને આપણે એક આખું એક વ્યવસ્થિત ડિફાઇન કરવું પડશે. સપોઝ તમારે ટ્રેનિંગ સેન્ટરનું બનાવવું છે તો પછી તમે ડિફાઇન કરશો કે એમાં કયા કયા ફીચર્સ આવશે, ધેટ ઇઝ ફર્સ્ટ થિંગ, કે આટલા 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 મારા ફીચર્સ આવશે. અને પછી એ ફીચર્સનું એક પોઈન્ટ બની જાય છે, પછી એ ફીચર્સને આપણે ઇલોબરેટ કરીશું કે સપોઝ મારું જે ફીચર છે કે યુઝર આવીને રજિસ્ટ્રેશન કરે છે તે રજિસ્ટ્રેશન કઈ રીતે થશે, શું થશે, એ પછી આગળ. તો આવી રીતે એક પ્રોજેક્ટ પ્લાન તમારે બનાવવો પડતો હોય છે. તો પ્રોજેક્ટ પ્લાન નહીં બનાવશો તો ફેલ જવાના ચાન્સીસ બહુ હાઈ છે. સો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન ઇઝ વેરી વેરી ક્રુશિયલ, આઈધર ઇન સર્વિસ બેઝ ઓર પ્રોડક્ટ બેઝ. હવે આમાં થશે કેવું કે આ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન બનાવશો તો ખાલી પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન નથી બનાવતો આપણે, આપણે એની સાથે ઇન્ડસ્ટ્રીમાં ટાઈમ લાઈન અટેચ થાય જ છે. સપોઝ 2 મહિનાનો પ્રોજેક્ટ છે તો એના જો હું ફીચર્સ બનાવીશ તો એમાં હું ટાઈમ લખી દઈશ કે પહેલું ફીચર્સ પહેલા વીકમાં કમ્પ્લીટ થશે, બીજું ફીચર બીજા વીકમાં કમ્પ્લીટ થશે. સો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન હોય તો તમે ટ્રેક કરી શકો છો કે તમારો પ્રોગ્રેસ શું છે. બરાબર છે? વિધાઉટ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન એ પોસિબલ નહીં થશે. અને બાકી તો બધાને ખબર જ હશે જ્યારે આપણે પ્રોજેક્ટ સબમિશન હોય એની આગલી રાતે આપણી શું પરિસ્થિતિ હોય છે. બરાબર છે? ઓકે, બધાની વર્કઆઉટ ચાલુ હોય છે, એ બધી વસ્તુ ના થાય એના માટે આ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન ઇઝ રિક્વાયર્ડ. કારણ કે કોલેજમાં પછી આપણે ગમે તેવું સબમિટ કરાવી દેતા હશે અને ચલો કદાચ લખી ચલાવી પણ લેતા હશે, બટ ઇન એક્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રી ઇટ વિલ નોટ વર્ક, ક્લાયન્ટ વિલ નોટ એક્સેપ્ટ, યુ વિલ હેવ ટુ ગીવ વોટ યુ હેવ પ્રોમિસ્ડ. બરાબર? સો
પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્લાન થઈ જશે અને પછી કંપનીમાં રિસોર્સ એલોકેશન ચાલશે કે આ પ્રોજેક્ટ પર કોણ કામ કરશે એ કંપની ડિસાઈડ કરશે, કંપનીના જે સિનિયર મેનેજમેન્ટ હશે. હવે આમાં પણ તમારે એ પ્રમાણે રાખવી જોઈએ, યુ શુડ બી લાઈક શોઈંગ વેરી એન્થુઝિયઝમ, જેવી રીતે તમે આજે બતાવતા હતા, ઇટ વોઝ વેરી ગુડ, સો કીપ ઇટ અપ, કે તમારા એન્થુઝિયઝમ અને એનર્જી બતાવતા રહો તો તમને સારામાં સારા પ્રોજેક્ટ્સ પર વર્ક કરવા મળશે. કારણ કે ઘણી બધી મોટી કંપનીઝમાં પણ એવું થતું હોય છે કે ક્યારેક તમે કંપની સારી કંપનીમાં સિલેક્ટ થઈ જશો, બટ તમે એકવાર બેન્ચ પર જતા રહેશો ને પછી ઘણા ટાઈમ સુધી તમને બેન્ચ પર જ બેસાડી નાખશે. સો ધેટ કુડ બી ધ કેસ. તો એવું ના થાય એના માટે પહેલેથી તમારે તમારી એનર્જી અને એન્થુઝિયઝમ બતાવતા રહેવું પડશે જ્યાં પણ જાઓ ત્યાં. એટલે રિસોર્સ એલોકેશન થઈ જશે અને વર્ક ડિસ્ટ્રીબ્યુશન થઈ જશે કે કોણ કયા પાર્ટ્સ પર પ્રોજેક્ટને કયા પાર્ટ પર વર્ક કરે છે, બરાબર. એન્ડ ધેન સર્વર ઓર એન્વાયરમેન્ટ સેટઅપ. સર્વર અને એન્વાયરમેન્ટ સેટઅપમાં કેવું હોય છે કે ડિફરન્ટ પ્રોજેક્ટ્સમાં ડિફરન્ટ ટાઈપની સર્વર રિક્વાયરમેન્ટ હશે. સપોઝ તમે પીએચપીમાં પ્રોજેક્ટ બનાવો છો તો તમારે લિનક્સ બેઝ સર્વર જોઈશે, વિન્ડોઝમાં પણ ચાલે છે, પણ લિનક્સ ઇઝ પ્રિફરેબલ. લિનક્સ બેઝ સર્વર તમારે સેટઅપ કરો, એમાં તમે અપાચી ઇન્સ્ટોલ કરો, એમાં તમે માયસ્ક્યુએલ ઇન્સ્ટોલ કરો, એનું કનેક્શન બનાવો, તો આ બધા વર્ક પણ તમારે કરવા પડશે અને એ તમને આવડવું જોઈએ. ઘણી વાર મેં જોયું છે કે કોઈ કહે છે ને કે કોઈ ડેવલપર આવે છે એક્સપિરિયન્સ ડેવલપમેન્ટ માટે આવે તો એમને પૂછીએ ને, તો એમનો ઉભે વર્ષનો એક્સપિરિયન્સ હોય છે પણ એમને પૂછીએ ને કે તમે આ લિનક્સ પર તમે મને આખું સેટઅપ કરી આપશો, તો લોકો ના પણ જતો છે ના, એટલે મેં કર્યું નથી, મારે તેની જરૂર જ ના પડી, એ તો ઓલરેડી આપી દીધું હતું. એવું ના થવું જોઈએ. યુ શુડ બી નોઈંગ થિંગ્સ ફ્રોમ ધ બોટમ. જે નાની નાની પણ વસ્તુ છે તમે હવે ડેવલપમેન્ટ કરો છો તો સર્વર ઇઝ ધ વેરી ફર્સ્ટ થિંગ યુ શુડ નો. આજે પણ મેં કોઈને પૂછ્યું હતું કે સર્વર કયું યુઝ કર્યું હતું, ઈ ડિડન્ટ નો કે આઈઆઈએસ યુઝ કરેલું હતું, બરાબર, એ ડોટ મેં કવર કર્યો હતો. સો ધી શુડ નોટ હેપન, કે તમને ખ્યાલ તો હોવો જોઈએ કે તમે કઈ વસ્તુ યુઝ કરી રહ્યા છો. ઓકે, નાઉ ઇન ડેવલપમેન્ટ નેક્સ્ટ ફેઝ ઇઝ કે ચલો આપણું હાથ થઈ ગયું બધી વસ્તુ અને પછી આપણું ડેવલપમેન્ટ ચાલુ થઈ જશે, ડેવલપમેન્ટ પ્રોગ્રેસ કરે છે આગળ. તો એમાં સૌથી પહેલું એક રેગ્યુલર અપડેટ્સ આપણે મોકલવી પડતી હોય છે ક્લાયન્ટને. ઓકે, હવે અહીંયા પણ આપણે કોલેજમાં પણ એ વસ્તુ ફોલો કરતા રૂલ છે, ફોલો નથી થતી એ અલગ વાત હોય છે, બટ આપણે ખબર જ હોય છે કે વીકલી અથવા તો એવી રીતે તમારે તમારા ગાઈડ સાથે ડિસ્કસ કરવું પડતું હોય છે અને એમને અપડેટ આપવી પડતી હોય છે કે તમે કેટલું કામ કર્યું હતું, કેવી રીતે જઈ રહ્યા છો. અને આ પણ ઘણી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટુ ટ્રેક યોર પ્રોગ્રેસ. અને અનએક્સપેક્ટેડ ઇસ્યુઝ આવતા જ હશે, યુ શુડ બી રેડી ફોર ધીસ. કારણ કે આપણે પણ પ્રોજેક્ટ બનાવ્યો, બધાને ખબર જ હશે કે કશાક ને કશાક આપણે અટકી જઈશું. ઓકે, કશાક ને કશાક અટકવાના ચાન્સીસ ખરા, જે તમે પહેલેથી નહીં વિચારેલા હશે. 5 વર્ષનો એક્સપિરિયન્સ વાળો ડેવલપર હશે અને એ પણ જો કોઈ પ્રોજેક્ટ લઈને બેસે તો દેર આર ચાન્સીસ, હાયર ચાન્સીસ એને કંઈ તો એવું મળશે કે જે અટકાવશે. બટ યુ શુડ બી રેડી ફોર ધેટ. જ્યારે એવી કંઈક પરિસ્થિતિ આવે છે, ડુ સર્ચ, ડુ રિસર્ચ, ડુ પુટ મોર અવર્સ, બટ ધેન ફિક્સ ઇટ. એનાથી ગભરાવાની જરૂર નથી, કે ઇસ્યુઝ આવવાના જ છે, ડેફિનેટલી આવવાના છે. તમે કોઈ પણ કામ કરો, નાનો એક પેજનો પ્રોજેક્ટ બનાવો કે એક પેજની વેબસાઇટ બનાવશો તો તેમાં પણ ઇસ્યુઝ આવશે. બટ ઇટ ઇઝ મીન કે વી પુટ ઇટ અસાઇડ, આપણે એ સોલ્વ કરવું જ પડશે. કોલેજમાં કદાચ ચાલી જાય અથવા અત્યાર સુધી આપણે ચલાવી લીધું હશે, કંપનીમાં નહીં ચાલે. તમને કંઈક ટાસ્ક અસાઇન કરેલો છે, ઇટ બી યોર રિસ્પોન્સિબિલિટી ટુ કમ્પ્લીટ ઇટ એટ એની કોસ્ટ. આઈધર યુ વર્ક એટ હોમ ઓર યુ સ્પેન્ડ મોર ટાઈમ ઇન ઓફિસ, વોટ એવર યુ ડુ, બટ યુ હેવ ટુ કમ્પ્લીટ યોર ટાસ્ક. અને ટેસ્ટિંગ ઓફ ફીચર્સ, આજે મને થોડો મારા બધા પ્રોજેક્ટમાં વધારે ટેસ્ટ કરવા હતા, બટ ડ્યુ ટુ ટાઈમ કન્સ્ટ્રેન્ટ વધારે થયા નહીં. બાકી ઘણા બધા ટેસ્ટિંગના ઇસ્યુઝ આવતા હોય છે જે આપણે બેઝિક લેવલ પર ઇગ્નોર કરતા હોઈએ છીએ, અથવા તો પછી આપણે એટલું પ્રોપરલી ટેસ્ટ નથી કરતા. ઓલવેઝ યાદ રાખો કે જે કંઈ કામ કરો છો એ પ્રોપર હોવું જ જોઈએ, એન્ડ યુ શુડ મેક અ હેબિટ અબાઉટ ધીસ થિંગ. આ ટેસ્ટિંગવાળા પોઈન્ટ પર હું પાછળની એક સ્લાઇડ પર આવીશ ત્યારે બધા સમજાવું. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ બગ ફિક્સિંગ, આપણને જે કોઈ બગ્સ મળતા હોય છે એ આપણે ફિક્સ કરી દેતા હોઈએ છીએ, બરાબર છે. તો આવી રીતે આપણું એક ડેવલપમેન્ટ ચાલે છે. હવે ડેવલપમેન્ટ થઈ ગયો એટલે પ્રોજેક્ટ ફાઇનલાઇઝેશન થશે. ત્યારે એ જે આવે છે કે ડિપ્લોયમેન્ટ ઓફ ક્લાયન્ટ સર્વર. ઓકે, આપણે બધા એક ઇશ્યુ ફરીથી કેસ કરેલો જ છે, સર મારી સિસ્ટમમાં તો બરાબર ચાલે છે, તમારા મનમાં શું ચાલે, બરાબર છે. આવું વસ્તુ તમે ક્લાયન્ટને ના કહી શકો, બરાબર. ક્લાયન્ટ ક્લાયન્ટ એમ નહીં કે ક્લાઉડ વિચાર ચેક કરીશ, ઓકે,
you have to fix any gap issue you face in the deployment. અને ઘણી વખત પ્રોબ્લેમ્સ થતા હોય છે સર્વર રિલેટેડ, કારણ કે જે સર્વર જે હોય છે ઓનલાઈન એમાં કંઈક કન્ફિગરેશન કે બધા ચેન્જીસ હોય તો એ ઇટ વિલ નોટ વર્ક એક્ઝેક્ટલી એઝ એક્સપેક્ટેડ. તો એ ડિપ્લોયમેન્ટના જે ઇશ્યુઝ ડિપ્લોયમેન્ટ જ્યારે કરે છે તો ત્યારે પણ અમુક ઇશ્યુ આવશે, ઇશ્યુ એક્સપેક્ટ. અને ત્યાર પછી ક્લાયન્ટ ટ્રેનિંગ, આ ક્લાયન્ટ ટ્રેનિંગ વિશે આપણને યુઝલી બહુ બનાવવા હોય તો સમજાવવાનું નથી આવડું, બટ દેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ એટ સમ પોઈન્ટ. સે સપોઝ આમાંથી ઘણા બધા લોકોએ આપણે ઈ કોમર્સ વેબસાઇટ ને બનાવેલું, લાઈક જેમાં સેલ અને પરચેઝનું કામ હોય છે, બરાબર છે. હવે ઈ કોમર્સ વેબસાઇટ છે તો એમાં ડેફિનેટલી તમારે એક એડમિન પેનલ બનાવવી પડશે કે જ્યાંથી એડમિન મેનેજ કરશે, કેટેગરી મેનેજ કરશે, પ્રોડક્ટ મેનેજ કરશે, ઓર્ડર જોશે, કસ્ટમર જોશે, બધું જે મેનેજ કરશે. તો આપણે તો આપણી રીતે બનાવી દઈએ છીએ, આપણને ખબર છે કઈ રીતે કામ કરે છે, બટ ક્લાયન્ટ ડઝન નો. સપોઝ ક્લાયન્ટ કમ્પ્લીટલી નોન ટેકનિકલ છે, એ દુકાન ચલાવે છે, આપણે એના માટે પ્રોજેક્ટ બનાવવાનો છે, બરાબર. તો એ જાણતો નથી હોતો કે એક્ઝેક્ટલી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. ઇન દેટ કેસ યુ હેવ ટુ પ્રોવાઈડ યુ ટ્રેનિંગ. ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડશે કે તમે અહીંયા જશો અને અહીંયા ક્લિક કરશો તો તમને આ જોવા મળશે, પેલું જોવા મળશે. હવે આખો ફ્લો આપણે એને ક્લિયર કરી આપવો પડતો હોય છે. તો ક્લાયન્ટ ટ્રેનિંગ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ. દેન નેક્સ્ટ ઇઝ સપોર્ટ આફ્ટર ડિપ્લોયમેન્ટ. મોસ્ટ ઓફ ધ કંપનીસ છે એ થોડું ઘણું લાઈક દે હેવ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અથવા કોન્ટ્રાક્ટ હોય છે. એકવાર તમારો પ્રોજેક્ટ ડિપ્લોય થઈ જાય છે સર્વર પર, ત્યાર પછી બે કે ત્રણ મહિના સુધી આપણે સપોર્ટ આપવો પડશે. સપોર્ટ ઇન ધ સેન્સ બે ત્રણ મહિનામાં કોઈ નાના મોટા ઇસ્યુઝ આવે છે અથવા તો બગ આવે છે કે જે આપણા ટેસ્ટિંગ દરમિયાન આપણે ફાઇન નહીં કરી શકેલા, બટ ઇટ વોઝ ડિસ્કવર્ડ વાઇલ ધ અધર ઓર લાઈવ યુઝર્સ વર ટેસ્ટિંગ ઓર ડુઇંગ એક્ચ્યુઅલ વર્ક. તો ત્યારે પણ ઘણા બધા ઇસ્યુઝ આવે છે જે પાછળથી ખબર પડતા છે. તો એના માટે અમુક લેવલનો સપોર્ટ આપણે પ્રોવાઈડ કરવો પડતો છે કંપનીઝ બાઇન્ડ થઈ જાય. અને ત્યાર પછી જે મેન્ટેનન્સ ઓફ કરવા છે, મેન્ટેનન્સમાં કેવું છે કે અમુક પ્રોજેક્ટ હોય એમાં કન્ટિન્યુઅસ અપડેટ્સ કેવી આવતી હોય છે, તો એમાં પણ દેર વિલ બી અ કોન્ટ્રાક્ટ વિથ ક્લાયન્ટ એન્ડ ધ સર્વિસ પ્રોવાઈડર કે અમે આ તમને મેન્ટેનન્સ પ્રોવાઈડ કરીશું. ઓબ્વિયસલી ઇટ વિલ બી ચાર્જ એક્સ્ટ્રા, બટ એ થતું હોય છે. ઓકે, સો નાવ મેઇન થિંગ સ્કિલ રિક્વાયર્ડ ફોર ફ્રેશર્સ. હવે આટલો બધાની ખ્યાલ આવી ગયો છે, રાઈટ? આવી રીતે ઇન્ડસ્ટ્રીમાં આવી રીતે વર્ક ચાલે છે, બરાબર છે. હવે તમારે કઈ રીતે પ્રિપેર થવું જોઈએ અથવા કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અથવા કયા ખોટા ફંડા જે અત્યારે આપણે મગજમાં હોય પણ એને રિમૂવ કરી દેવા જોઈએ કે જેથી ફ્યુચરમાં આપણને તકલીફ ના કરે. આપણી કોઈ માન્યતા હોય કે હું તો આવી રીતે વર્ક કરીશ, એવી બરોબર ઇન્ડસ્ટ્રી ડઝન્ટ વર્ક એક્ઝેક્ટલી લાઈક દેટ. There are some set of rules or set of procedures you have to follow and follow strictly. 10 vage kiyo pachi 10 vage jata rahevu pade ke bhai hum 11 vage show karo then na chale. Now to show that both of the skills required. First and foremost,